નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોમાં ભણેલા હતા કે સંદેશાવ્યવહાર અને પાઇપલાઇન ભણાવેલું હતું બરાબર કે આપણે જોયું હતું કે પાઇપલાઇન દ્વારા આપણે ખો કુદરતી વાયુ ખનીજ તેલ લિક્વિડ ફોર્મની કોઈપણ વસ્તુ હોય પાણી કે કોઈ પણ વસ્તુ હોય બરાબર ગેસ આપણે જોયું હતું એ બધી વસ્તુ આપણે સપ્લાય કરી હતી બરાબર છે બીજું રજુ માર્ગો આપણને ખબર છે ભારતમાં કેટલા છે તો કે સૌથી વધારે રજુ માર્ગો આવેલા છે બરાબર છે ભારતના પણ આપણને બતાવેલા હતા અને ગુજરાતના પણ બતાવેલા હતા બરાબર છે ભારતમાં શું હતું તો કે ખબર છે પાવાગઢ સાપ ગુજરાત ભારતમાં દાર્જિલિંગ કોલ્લો મનાલી ચેરાપુંજી હરિદ્વાર દક્ષિણ ભારતમાં ચેન્નઈ મલાઈના પર્વતીય વિસ્તારોમાં અને ગુજરાતમાં તો કે પાવાગઢ સાપુતારા અંબાજી કેટલી બધી જગ્યાએ આપણને રોપવે જોવા મળે છે અને ગુજરાતમાં રોપવે શું છે તો કે એની કામગીરી ચાલુ જ છે અત્યારે આપણે સંદેશાવ્યવહાર ક્ષેત્રે થોડું ઘણું જોયું હતું કે સંદેશા વ્યવહારને લીધે પહેલાંના સમય કરતાં અત્યારે ફાસ્ટલી યોગ થવા માંડ્યો છે તો ઝડપથી માહિતી પહોંચાડી શકીએ છીએ એમાં સંદેશા વ્યવહારને બે ભાગ પાડી શકાય એક હતું વ્યક્તિગત અને એક હતું સામૂહિક વ્યક્તિગતમાં આપણને ખબર છે કે વ્યક્તિને પોતાનું ઇન્ટરનેટ અને સ્માર્ટફોન હોય છે જ્યારે સામૂહિકમાં આપણને બે ભાગ આપેલા હતા મુદ્રિત માધ્યમ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ બરાબર છે બેટા પછી આપણે જોયું હતું કે કે આકડા ખાસ યાદ રાખવાના બેટા કેટલી ભાષામાં કન્વર્ટ કરીએ છીએ ત્રેવીસ ભાષામાં આજે દેશમાં કેટલા આકાશવાણી છે તો કે ચારસો ને પાંદર બરાબર છે અને હવે તો આપણને ખબર જ છે કે ઘણા બધા લોકોને પોતાની ચેન જેમ કે ઝી જોઈએ તો ઝી સિનેમા ઝી ન્યૂઝ ઝી બિઝનેસ ઝી ટીવી એવી કેટલી બધી સિરીઝ સિરીઝવાઇઝ પણ સિરીઝ વાઇઝ પણ ચેનલો જોવા મળે છે અને એ પણ બધી કેવી તો કે ખાનગી ચેનલો હવે તો કે આપણે ઉપગ્રહ સંચાર ક્ષેત્રે જોયું હતું કે આપણને ખબર છે કે ભારત દર વર્ષે કે દર બે ત્રણ વર્ષે કેટલા બધા ઉપગ્રહ છોડે છે કે જે ઘણા બધા શિક્ષણ ક્ષેત્રે હોય છે ઘણા બધા હવામાનને લગતા હોય છે કે જે શું કરે છે તો કે આપણને મેસેજ પહોંચાડે છે બરાબર છે કે જે કનેક્ટ હોય છે આખું આપણને હિંસાનું મેં નામ યાદ રાખવાનું કીધું હતું ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ બરાબર છે આઈઆર આઈઆરએસનું ભારતીય દુરસ્થ સંવેદન અને પીપીએસએલવી પોલા સેટેલાઇટ લોન્ચ વેહિકલ આપણને ખાસ નામ યાદ રાખવાના છે આજનો આપણો ટોપિક આપણે શરૂ કરીએ વેપાર આપણને ખબર જ છે કે કોઈ પણ વ્યક્તિ કાંઈક ને તો વેપાર કરતો જ હોય છે જેમ કે સ તો શું કરે છે તો કે બિઝનેસ સ્કૂલનો વેપાર કરે છે હવે નાનકડી સ્ટેશનરીની દુકાન છે તો એ શેનો તો કે સ્ટેશનરીનો બિઝનેસ કરે છે આપણે એને પૈસા આપીએ છીએ અને સામેવાળો વ્યક્તિ શું કરીએ છીએ તો કે આપણને વસ્તુ આપે છે એને પણ શું કહેવાય વેપાર શાકભાજી છે તો એને પણ શું કહેવાય શાકભાજીનો વેપાર ભારત વિશાળ દેશ છે તેથી તેમાં ક્યાંક પર્વતીય ક્ષેત્રમાં તો ક્યાંક ફળદ્રુપ મેદાની પ્રદેશોમાં કિનારાના મેદાની પ્રદેશ ગમે તે જગ્યા લઈ શકો દરિયા કિનારો લઈ શકો ઉત્તર ભારતના હિમાલયનો ક્ષેત્ર લઈ શકો પૂર્વ પૂર્વ બાજુ આપણને ખબર છે કેટલા વાળ ઝાડી ઝાકડા છે કોઈ પણ વસ્તુ તો રણ પ્રદેશમાં બધી જગ્યાએ ભ્રૂપુષ્ટ કેવું છે ભ્રૂપુષ્ટ એટલે બેટા જમીન કેવી છે આપણને છે સર આપણને વાડીએ લઈ જાય છે બરાબર તો પહેલાં આપણે શું આવે તો કે પહેલાં જમીન આવે પછી તો કે ઘણી બધી જગ્યાએ આપણે રોડ ઉપર એ ચાલતા હોય છે રોડને આપણે ક્રોસ કરીએ છીએ પછી તો કે ઓલો ગેટ આવે છે કહ્યું તો કે કે ત્યાં મંદિર આવે છે ઈશ્વરિયાનું બરાબર પછી તો કે સર આમ આપણને આપણે વળીએ છીએ આમ ઢાળિયા આવે છે બરાબર તો ત્યાંનું ભૃપુષ્ઠ કેવું છે તો આમ ઉબડ ખાબડ છે છે પછી આ સરની વાડી પાસે શું છે તો કે મસ્તીનું કાળી કાઢી મટી છે ખેતરાવ જમીન થઈ ગયું છે તો તમે ખાલી આપણા સ્કૂલથી આપણા ખાલી વાડી સુધીનું તમે ડિસ્ટન્સ જુઓ બેટા બરાબર તોયમાં કેટલો બધો ફેર છે કેમ કે બધી જગ્યાએ ભ્રૂપૃષ્ઠ કેવું છે વચ્ચે ઘણી બધી જગ્યાએ જોઈએ તો પાણી નીકળતું હોય છે બરાબર તો આપણે એમ કહીએ કે નદી વહે છે તો ભ્રૂપૃષ્ઠ કેવું છે તો કે અલગ અલગ છે આવી જ વિભિન્નતા બધી જગ્યાએ અલગ અલગ છે આબોહવા તો કે અલગ આપણે હિમાલયમાં જઈએ તો એકદમ ઠંડી ઠંડી રણ પ્રદેશમાં જઈએ તો એકદમ ગરમી અહીંયા તો કે મસ્ત તો કે આવી આબોહવા વનસ્પતિ બધી જગ્યાએ અલગ અલગ જ ઉગે છે તેમજ ખનીજના સંસાધનો બધી જગ્યાએ એક સરખી ખનીજ નીકળે છે નહીં બરાબર એમ અને સંચાલન શક્તિના સાધનો જોવા મળે છે આપણને ખબર જ છે સંચાલન શક્તિના સાધન ચક્કર નંબર આઠમાં મેં ભણાવેલું હતું બરાબર છે વિભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં ખેતીના પાક તથા ઔદ્યોગિક ઉત્પાદનોમાં શું જોવા મળે છે તો કે વિવિધતા આપણને જ કીધું કે જ્યાં જમીન અલગ છે બરાબર તો પાકમાં પણ શું થાય અલગ ઘણી જગ્યાએ વરસાદ પડે ઘણી જગ્યાએ ન પડે આપણે જોઈ લીધું શુષ્ક ખેતી આદ્ર ખેતી ભીની ખેતી આપણે મેં કરાવ્યું હતું ચેપ્ટર નંબર દસ માં છે ને બેટા ભીની ખેતી એટલે તો કે બહુ બે બે થી ત્રણ વર્ષ બે થી ત્રણ વખત વર્ષમાં પાક લઈ શકાય સૂકી ખેતી તો કે માંડ એક જ વખત લઈ શકાય તો શું કહે છે ભૂપૂષ્ઠ અલગ અલગ છે નદી પાસે બહુ જ સરસ ફળદ્રુપ જમીન હોય બેટા બરોબર છે તો ક્યાંક કેટલી મસ્તીની ખેતી થાય એ જ વસ્તુ રણ પ્રદેશમાં જાઓ તો કાંઈ જ નથી ઉગતું એવી રીતે શું કહે છે આપણને તો કે કે આના પરિણામે દેશમાં બે પ્રકારની પ્રણાલી થાય કેમ કે પાક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં શું થાય વિવિધતા જોવા મળે તો બે પ્રકારનો વેપાર થઈ જાય એક આંતરિક અને એક આંતરરાષ્ટ્રીય આંતરિક એટલે કે એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે સૌથી પહેલાં આપણે ગુજરાત ગુજરાતમાં આપણે જોયું હતું કે સૌથી વધારે ભારતનું એસી ટકા તમાકુ કોણ બનાવે છે ગુજરાત તો ગુજરાત સૌથી વધારે તમાકુ ઉત્પન્ન કરતું હતું બરાબર તો એને તમિલનાડુને જોતું હોય મધ્યપ્રદેશને જોતું હોય ઉત્તર પ્રદેશને જોતું હોય તો આપણે ઉગાડીએ છીએ તો આપણે એને શું કરી શકશું આપી શકશું તો આપણે એને દઈએ છીએ તો આપણા ભાગ ગુજરાતમાંથી નીકળું યાદ રાખવાનું નીકળે તો નિકાસ આવે તો આયાત નીકળે નીકળે છે ને તમાકુ જાય છે તો શું થયું નિકાસ પહેલી જ લાઈન જુઓ એક રાજ્યમાં વિપુલ પ્રમાણે એટલે કે તમાકુ ગુજરાતમાં થાય છે વધારે છે તો બીજા રાજ્યોમાં નીકળે છે એટલે જાય છે તો નીકળે એટલે નિકાસ કરે છે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુ સૌથી વધારે શરળી યુપીમાં થાય છે તો સૌથી વધારે ઉત્પન્ન થતી વસ્તુઓ પોતાના રાજ્યમાં એટલે ગુજરાત પોતાનામાં શું કરે આયાત એટલે લે છે

પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે તેથી તે બીજા રાજ્યોમાં મોકલે છે જ્યારે પંજાબને કિનારો મળતો જ નથી તે મીઠું કોની પાસેથી લે છે આપણા ગુજરાત પાસેથી આમ દરેક રાજ્ય પોતાના રાજ્યમાં થતી પેદાશની નિકાસ કરે એના પાસે જે હોય એ બીજા રાજ્યને આપે બરાબર અને એની પાસે ન હોય બીજા રાજ્ય પાસેથી લે છે એની પાસે હોય એ બીજા દે એની પાસે ન હોય બીજા પાસેથી લે છે આને પરિણામે ભારતમાં કેવો વેપાર થયો તો કે આંતરિક વેપાર ગણાય છે બીજું આંતરરાષ્ટ્રીય બહુ જ સરસ છે જો વિશ્વના જુદા જુદા દેશો પોતપોતાની જરૂરિયાત મુજબ વેચવાની તથા આયાત કરવાની પદ્ધતિને શું કરે આંતરરાષ્ટ્રીય આપણને ખબર છે કે આપણે બહુ જ સરસ જો શિમલાના સફરજન ઉગે છે બહુ જ સરસ ચા ઊગે છે બરાબર છે તો એ બધી વસ્તુ ઉગે છે તો ભારત શું કરે બીજા દેશને આપે છે આપણે વૈશ્વિકીકરણમાં આવ્યું હતું કે ભારતના તમાકુ બરાબર અને તમાકુ આપણે બી ચીનને દે છે અને ચીનના ફળો આપણા ભારતમાં આવે છે બરાબર છે તો શું કરે છે આ ભારત આપે છે અને ચીન પાસેથી લઈએ છે બંને કરે છે લેવડ દેવડ કરીએ જ છીએ આંતરરાષ્ટ્રીય વેપારમાં સમતુલા જાળવી સમતુલા એટલે આપણે એને જેટલું દીધું એટલું સામે આપણે લેવું જોઈએ તો જ બેલેન્સ થાય ને બાકી આપણે શું કરીએ તો કે આપણે દસ વસ્તુ દઈએ અને ત્રણ વસ્તુ પાછી લઈએ દસ વસ્તુ આપીને ત્રણ વસ્તુ પાછી લઈએ તો લોસ થાય એના કરતાં બેટર દેન શું કરો આપણે એને દસ રૂપિયા દીધા તો આપણે એને દસના દીધા બરાબર તો સામે દસ પાસ દસ નહીં જ શું કરો એક્સપેક્ટેશન રાખો એટલું જ લ્યો એટલે સમતુલા શું રહીએ સરખી રહે બરાબર છે નહીં તો દેશની વ્યાપારતુલા કેવી થઈ જાય નકારાત્મક એટલે ખરાબ થઈ જાય શું કામ કે ભાઈ ભારતમાં એટલી બધી વસ્તી છે આપણે ચીન પાસેથી ફળ લીધા જ રાખી લીધા જ રાખી લીધા જ રાખી બરાબર એટલે આપણા ઉપર આપણે પૈસા ઝાઝા દેવા પડે ચીનને અને ચીન આપણી પાસેથી કાંઈ લઈએ જ નહીં તો લોસ કોને જાય આપણને જાય સમજાઈ ગયું એટલે આપણે ચીન પાસેથી ફળ લેખીએ તો આપણે પણ ચીનને એવી કાંઈક એવી યુનિક વસ્તુ દેવી છે કે જેને એની જરૂરિયાત હોય બાકી શું થાય આપણે પૈસાનો બહુ દેણું વધતું છે અને ચીનને મજા મજા આવે એમ કે ભારત પાસેથી તો મારા આટલા કરોડ આટલો મિલિયન લેવાના છે શું કામ તો કે ભારતે મારી પાસેથી આટલા બધા ફળ લીધા જો આપણે દર વર્ષે એવું કરી શું કામ આપણી વસ્તી વધારે છે આપણા દેશમાં તો ઓમ પણ કૃષિની ઘણી બધી પેદાશ ઉગતી જ નથી બરાબર તો આપણે કમ્પલસરી દુનિયાના દરેક દેશો પાસેથી થોડું થોડું લઈ છે પણ સામે ભારતે એવું કરે છે કે એ લોકોને જે વસ્તુ જોતી હોય એ આપણે કમ્પલસરી ઉગાડી છે આપણને લોસ જાતો હોય તો એ ઉગાડીશ શું કામ બીજા દેશ

આનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામાં આપણે પાંચનો પ્રોફિટ થયો ટૂંકમાં આપણને પૈસા વધારે મળ્યા જો દેશમાં નિકાસ કરતાં આયાત વધે હવે આપણે શું કરી લીધા જ રાખી ચીન પાયથી ફળ લીધા જ રાખી લીધા જ રાખી એટલે આયાત કયા જ રાખી કઈ યાદ રાખી ચીનને કાંઈ જોતું જ નથી કાંઈ આપણે દેતા જ નથી તો વેપાર તુલા કેવી કહેવાય નકારાત્મક જે વધારે નિકાસ કરે તેનું ચલણ મૂળ્યું આંતરરાષ્ટ્રીય બજારમાં કેવું છે વધારે બરાબર આપણને ખબર જ છે કે ડોલર સામે રૂપિયો કેવો છે નાનો છે જે દેશની આયાત વધે છે એવા દેશનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં શું થાય છે ઘટે છે ઈસવીસન ઓગણીસો એકાણુંથી ઉદારીકરણની પ્રક્રિયા બાદ ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં કેટલા બધા કેમકે સરકાર કેવી બેની પહેલાં સરકાર શું કરતી હતી બેટા તો કે બધું પોતે જ પોતાના કારખાના હતા પબ્લિક કોઈ પબ્લિક ન કરતું માત્ર ને માત્ર સરકારી જ કારખાના હતા પણ ધીમે ધીમે ઓગણીસો એકાણું પછી સરકારે શું કીધું હવે આ તમે સંભાળો ઓલું તમે સંભાળો ધીમે ધીમે એની પાસે અઢાર ક્ષેત્રો હતા હવે ખાલી અત્યારે ત્રણ જ ક્ષેત્ર છે બાકી બધા ક્ષેત્રો કોને દીધા ખાનગરમાં પોતાની ધંધો ખોલી અગે પોતાની કંપની ખોલી શકે ખાનગી બધું કરી શકે છે પહેલાં બીએસએનએલ પહેલાં એક જ ટાવર હતો બીએસએનએલ જે કોનો હતો સરકારે અત્યારે વોડાફોન આવ્યું આઈડિયા આવ્યું નોકિયા મોબાઈલની કેટલી બધી ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં બધું સરકાર જ કરતી હતી ટાવર એરટેલના આવ્યા ઘણા બધાના આવ્યા તો હવે શું કર્યું સરકારે તમે તમારી રીતે કરો પ્રાઇવેટને સોંપી દીધું છે બરાબર છે તો ઓગણીસો એકાણું થી ઉદારીકરણ આવ્યું સરકાર થોડીક ઢીલી પડી મારે નથી સંભાળવું તમે સંભાળો એમ છેલ્લા ઘણા વર્ષોના અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વેપાર તુલા કેવી છે નકારાત્મક નકારાત્મક એટલે ભારત શું કરે છે તો કે વર્લ્ડના કેટલા બધા દેશ પાસેથી બધી વસ્તુ લીધા જ રાખે લીધા જ રાખે લીધા જ રાખે અને દે છે કેવું ઓછું એટલે આપણે ફોરેનને પૈસા કેવા દેવાના વધારે નકારાત્મક છે આ વેપાર તુલા હકારાત બને હકારાત્મક એટલે આપણે એ લોકોને જાજુ દઈ લઈએ ઓછું એવું કરવું હોય તો સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ સરકારે વધારે પ્રોડક્ટ કેવી પડશે મેક ઇન ઇન્ડિયા ભારતની જ બનેલી પ્રોજેક્ટ શરૂ કર્યો છે આનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતના માલનું ઉત્પાદન કરી વિદેશમાં શું કરે છે નિકાસ કરે છે હવે આપણે ભારતના આયાત નિકાસ વેપારનો અભ્યાસ કરીશું શું કે છે ભારતનો આયાત વેપાર ભારતમાં જરૂરી પ્રમાણેનું લોખંડ ઉત્પાદ લોખંડ પોલાદ ઉત્પાદન ન થતું હોય ત્યારે તેને લા તાંબાની શું કરીએ છીએ આપણે આયાત ઓબ્વિયસલી છે ચાલો મારી પાસે બોલપેન નથી એટલે હું બાજુવાળા પાસેથી લેવાની છું એટલે મેં શું કરી કહેવાય આયાત કેરી તો આપણે લોખંડ પોલાદની શું કરી આયાત કરી પેટ્રોલિયમ તેલ લુબ્રિકન્ટ એટલે કે જે ઓઇલ કરવાનું હોય બેટા એ ઘણા બધા છોકરાઓને ખબર હશે પદાર્થની માંગ પરિવહન માટે તથા મશીનોને ગતિશીલ રાખવા વધારે છે આપણે શું કરી છે કેટલા બધા બેટા લાખો રૂપિયાના મશીનરી છે ને એ ફોરેનમાં મળે છે એટલે ભારતને બિચારાને દર વર્ષે શું કરવું પડે તો કે મશીનરી કમ્પલસરી ત્યાંથી જ લેવી પડે તેથી તેની પણ જો મેં કીધું ને ઘરની તેલ પેટ્રોલ દુબઈ પેટ્રોલનો કુવો છે તો આપણે કમ્પલસરી ત્યાંથી લઈએ છીએ એટલે તો ભાવ વધે છે બેટા આપણી સરકારને કેટલો બધો લોસ છે તો સરકાર શું કરે એ બધો લોસ કોની ઉપર કન્વર્ટ કરે આપણા ઉપર તો આપણે શું કરીએ છીએ તો કે આયાત કરીએ છીએ મશીનો જો મશીનો મોતી અને કિંમતી પથ્થરો તેલ વગેરેની પરદેશમાંથી જરૂરિયાત પ્રમાણે આયાત કરીએ છીએ ટૂંકમાં આપણે આયાત એટલે આવે છે નીકળે છે એટલે નિકાસ ગોટા નથી મારવાના બરાબર છે બેટા આપણે યુએસએ એટલે કે અમેરિકા જર્મની રશિયા મ્યાનમાર ઈરાન વગેરે દેશોમાંથી શું કરીએ છીએ બેટા કમ્પલસરી આયાત કરીએ છીએ જે આપણી વેપાર તુલા કેવી કહેવાય ભારતની નકારાત્મક આયાત ઓછી ને નિકાસ વધારે તો હકારાત્મક ભારતનો નિકાસ વેપાર કેવો છે ભારત દેશની કેટલી બધી વસ્તુ દેશમાં મોંઘી ન બને તેથી ઉત્પાદનના અમુક ભાગની નિકાસ કરવાની છૂટ આપે સરકાર શું કરે કે ચલો આપણે ભારતમાં શું કરીએ તો કંઈ કે હા સરસ મજાના આપણે કંઈક નવી વસ્તુ બનાવીએ શું બનાવશું ઓકે આપણે ભારતમાં મસ્તીના પાટલા બનાવીએ બરાબર બેસવા માટેના હવે પાટલા બહુ જ મોંઘા બનતા હોય રસોડામાં જે પાટલા હોય રોટલી કરવા બહુ જ મોંઘા બનતા હોય બરાબર તો સરકાર શું કરે બહુ મોંઘા ભારતમાં બને છે એના ચીનમાં સસ્તા મળે ત્યાંથી લઈ લ્યો સમજાઈ ગયું તો આપણે શું કરી આ યાદ કઈરા જ રાખીએ કઈ જ રાખીએ છીએ તો એવું કરે છે જો લખ્યું છે ભારત દેશની કેટલીક વસ્તુઓ દેશમાં મોંઘી ન બને જો મોંઘી બને છે તો સરકારે શું કીધું મોંઘી ન બને આપણને એમ થાય કે હવે મોંઘી જ બનાવી તેથી શું કરી ઉત્પાદનના અમુક ભાગની નિકાસ ક્યાં કરવા નિકાસ કરવાની શું આપી આપણને છૂટ આપે છે કેટલીક વસ્તુઓના કાચા માલ સામાનની આયાત કરી તેમાંથી ઉત્પાદિત વસ્તુઓની આપણે પુનઃ નિકાસ પણ કરીએ છીએ આપણે શું કરીએ છીએ થોડો થોડો કાચો માલ લઈ આવી પછી રેડી માલ શું કરીએ એને આપીએ જો ઘણી બધી ભારતમાં ટાટાની મોટર્સ અહીંયા જ બને છે પણ બેટા ટાટાની મોટર્સ અહીંયા બને છે પણ ટાટાની મોટર્સ મારા જેટલા બધા મશીનરી છે ને બેટા અમુક એ પાર્ટ્સ ક્યાં બને છે અમેરિકામાં એટલે અમેરિકાથી આપણે કાચા માલ મંગાવીએ કાચા માલ એટલે કે એ જે બોલ ને એવું બધું લઈએ છીએ ઓકે વેરી ગુડ આપણે જરૂરિયાત છે એટલે કાર બનાવવા માટે લઈએ છીએ તો દસ ટકા માલ આપણે કાચો માલ લીધો પરંતુ આખી ગાડી જ્યારે રેડી થઈ જાય તો પાછી આપણે એને એને શું કરીએ નિકાસ કરીએ એટલે ટૂંકમાં આપણે થોડુંક આયાત કર્યું પણ નિકાસ કેવું કર્યું આપણે મેન શું લઈ આવી છીએ ફોરેન પાસેથી કાચું લોખંડ બીજું તો કે અને ખનીજ ઇજનેરી એન્જિનિયરિંગના કેટલા બધા સામાન જેવા કે સાયકલ પંખા સિલાઈ મશીનો મોટરો રેલવેના ડબ્બા તથા કોમ્પ્યુટર સોફ્ટવેરનો સમાવેશ થાય છે ભારત શું બેટા નિકાસ કરે છે તો કે મોટા મોટા કાચું લોખંડ ભારતમાં સૌથી વધારે બેટા લોખંડ છે ને કર્ણાટકમાંથી મળી આવ્યું કોઈને યાદ તો નહીં જ હોય ચેપ્ટર નંબર બારમાં આપણે લોખંડ આવ્યું હતું એમાં હતું લોખંડ ડ ડમાંથી શું બનાવવાનો હતો બેટા કલમનો ક બરાબર એટલે કર્ણાટકમાં સૌથી વધારે લોખંડ મળી આવે છે તો ભારત શું આપે છે સૌથી વધારે બીજા બીજા દેશોને તો કે લોખંડ ખનીજ ઇજનેરીના સામાન સાયકલ આપીએ છીએ પંખા આપીએ છીએ સિલાઈનાં મશીનો આપીએ છીએ મોટરો આપીએ છીએ રેલવેના ડબ્બા એવી ઘણી બધી ભારત પાસે શું છે બેટા ખૂબી જન એ બધી બનાવવા માટેના આપણને નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ ભારતમાંથી મળી આવે ભારતમાંથી ભારતમાંથી મળી આવતું હોય બરાબર તો આપણને કેવી રીતે મળે સસ્તું બનાવી શકે આપણે જ ખબર છે કોઈ ઘરે ગેસ્ટ થઈ હોય ને આપણે બહુ જ સરસ બનાવતા ઓળતું હોય બરાબર તો બહુ ઓછા જેમ કે પંજાબી શાક બનાવવું હોય બરાબર છે તો શું થાય ચારસો પાંચસો રૂપિયા નું કિલો આવે છે બરાબર છે પણ એ જ વસ્તુ આપણે પનીર પનીરસો દોઢસો રૂપિયાના લઈ આવીને ઘરનો તેલ હોય ને વેજીટેબલ સો રૂપિયાના લઈ આવીએ બરાબર અને થોડુંક તેલને આંતેલ તો અઢીસો ત્રણસો રૂપિયા બની જાય ઓલું પાંચસો રૂપિયાનું લઈ આવવું પડે આ ત્રણસો રૂપિયામાં તો કાચો માલ શું છે તો આપણા ઘરમાં મળી રહે છે તો આપણને સસ્તું પડે છે તો આ બધા માટેના જે કાચો માલ છે બોલ ને બેરિંગ ને સારામાં સારા વ્યક્તિઓ જોઈને મશીનરી જોઈને લાઇટિંગ જોઈને જગ્યા જોઈને વેચાણ કરવા માટેની વસ્તુ જોઈએ ને બધી વસ્તુ કારીગર બધુંય સસ્તું પરવડે તો શું કરીએ આપણે જાજુ ને જાજુ બનાવીએ અને બીજા દેશને શું કરીએ છીએ આપણે તો કે સપ્લાય કરીએ છીએ રસાયણ અને તેને સંબંધિત ચીજ વસ્તુઓ રત્નો આભૂષણ આપણે ઘરેણાં ચામડું રત્નવાળા ઘરેણા એટલે બેટા મીનાવાળા ઘરડા જે ઘણાના લોકોને ઘણાના મમ્મી કે ઘણા સ્ટુડન્ટ ઘણી બધી ગર્લ્સે પહેરતી હોય કાનમાં જે બૂટી પહેરતા હોય મમ્મી લોકો જે કા મમ્મી લોકો જે પગમાં સાંકડા પહેરતા હોય ચાંદીના કે સોનાની બંગડી પહેરતા હોય કે પાટલા પહેરતા હોય એમાં ખબર છે લાલ કલરનું કલર કરેલું હોય પછી મોસ્ટલી છે ને બેટા સાંકડામાં હોય ડિઝાઇન ડિઝાઇન હોય ને ત્યાં લાલ ને લીલું ને ગુલાબીને પીળું ને તો એને શું કહેવાય રત્નો આભૂષણ આભૂષણ હોય પણ ઘરના હોય પણ કહેવાય રત્નો કરેલા તો કંઈ કે રત્નો આભૂષણ ચામડું અને ચામડાનો જે સામાન છે આપણને ખબર છે ચામડાના બેલ્ટ ને ચામડાના પોર્સ ને એવું બધું ના સુતરાઉ કાપડ માછલી તેની પેદાશો માછલી તેની પેદાશો હસ્તકલાની એટલે હાથમાંથી બના ખબર છે ને આપણે ઓલા રેસકોસમાં ઘણી બધી જગ્યાએ મોટા મોટા મેળા ભરેલા હસ્તકલાના મેળા ઓલા પગલું છોણિયા ન હોય કંતાનના એમાંથી કેટલો મસ્ત આમ સુગરીનો માળો બનાવ્યો હોય એવું ઘણું બધું બેટા બનાવ્યું હોય બરાબર પછી ઓલી કાચલી હોય ને નાળિયરને એમાંથી ગણપતિ બાપા બનાવ્યા હોય પછી દોરડા દોરડી હોય ગામડામાં જે દોરડા હોય એમાંથી કાંઈક સુશોભન બનાવ્યું તો એવા ઘણું બધું બનાવ્યું છે હસ્તકલાની વસ્તુઓ ચા કોફી ચીજ વસ્તુ આપણને ખબર છે સૌથી વધારે શણ ચેપ્ટર નંબર બાર બેટા પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશના સસ્તા મજૂરો મળી આવે છે એટલે સૌથી વધારે ક્ષણ આપણે ક્યાં ઉગાડી છીએ ત્રીસથી ચાલીસ કિલોમીટર સેન્ટીમીટર બસો જેટલો વરસાદ બરાબર એ બધું કેને લાગુ પડે શણને તો કે શણની વસ્તુ તથા સીવેલા તૈયાર કપડાંની ભારત શું કરે છે નિકાસ કરે છે સારામાં સારું આપણને શણ ક્યાંથી ઊગી આવે છે પશ્ચિમ બંગાળમાંથી ચા કોફી તો આપણને ખબર જ છે બાગાયતી પાક વીઆઈપી આપણે તો પહેલાંના સમયમાં પણ દેતા હતા ને કોફી હસ્તકલા બરાબર છે અહીંયા આપણને ખબર જ છે સ્કૂલમાં પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કેટલા બધા સ્ટુડન્ટ્સ કેટલું મસ્ત મસ્ત બનાવે છે ફ્રૂટ્સમાંથી ઓલી આગ ગાડી બનાવી હતી તમે લોકો ગયા વર્ષે જોયું હોય તો ઉપર લોકો આ સાતમાં આઠમા વડામાં બહુ મસ્ત બનાવ્યું હતું પછી એક છોકરીએ ગાજરમાંથી સોસલું બનાવ્યું હતું બહુ મસ્ત બનાવ્યું હતું તો એવું બધું શું કરી છે જે આપણને મળી આવે છે આપણા ભારતનું ગોલ્ડ સૌથી વધારે ફેમસ એટલી મસ્ત ડિઝાઇન હરી ભારત પાસે જેવું કલાકારીગરી રાજસ્થાનના જે ઘરેણાં છે ઓલા મારવા ઓલા શું કહેવાય રાજા મહારાજોના એવી પેટર્ન ક્યાંય નથી જોવા મળતી ભારતમાં ક્યાંય પણ જોવા મળતી નથી એવી ડિઝાઇન તો એવું બધું સૌથી વધારે ભારતમાં જ જોવા મળે છે તો આપણે એ બધી વસ્તુનું શું કરીએ છીએ બેટા તો કે ખાસ ને ખાસ આપણે નિકાસ કરીએ છીએ અહીંયા આપણું ચેપ્ટર બેટા કમ્પ્લીટ થાય છે બરાબર છે આપણે એક વાર જોઈ લઈએ છીએ પરિવહન માર્ગ ભણેલા હતા ભારતમાં સડક માર્ગો પાંચ પ્રકારના હતા રાષ્ટ્રીય રાજ્ય જિલ્લા ગ્રામીણ અને સરહદી એના પછી એક્સપ્રેસ ધોરીમાર્ગ જેનું બીજું નામ માર્ગ ગતિમાર્ગ થી છ લેન વાળો ટ્રાફિક તો ફેવરેટ ક્વેશ્ચન સહેલો પ્રશ્ન રેલ માર્ગ માર્ગનો વિકાસ અઢાર ત્રેપનમાં મુંબઈથી થાણા એના પછી જળમાર્ગ જળમાર્ગના બે ભાગ આંતરિક સામુદ્રિક પછી મેં પાંચ જળમાર્ગ હતા દરિયાઈ માર્ગ હવાઈ માર્ગ પાઇપલાઇન રોપ વે વ્યવહાર અને આજે આપણે પડેલા વેપાર વેપાર ચાર ટાઈપના આંતરિક એટલે કે રાજ્ય રાજ્ય વચ્ચે આંતરરાષ્ટ્રીય એટલે દેશ દેશ વચ્ચે પછી ભારતનો વેપાર કેવો આયાત વેપાર તો કે ન આપણે આયાત વેપાર વધારે કરીએ છીએ અને એક છે આપણો ભારતનો નિકાસ વેપાર બરાબર છે સ્ટુડન્ટ્સ આજે આપણે કાલે આપણે નવું ચેપ્ટર શરૂઆત કરીશું ધન્યવાદ